Unit 3. Stop pollution. Have you ever seen black smoke coming out of factory chimneys, turning the sky a dirty grey color? कोई कारखानानी चिमनी माथी निकळतो आकाश ने भूखरा रंग थी भरी देतो काळो धुमाड़ो तमे कदी जोयो छे? This is air pollution. आ हवानु प्रदूषण छे. Cars, trucks, buses release discharge through gases and particles, very small bits that pollute the air too. Cars, trucks ane buso je vayu ane rajkano chode che te pan havane pradushit kare che. Smoke from fire and chulha also pollutes the air. તાપણા અને ચૂલામાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ પણ મોટી સમસ્યાઓ છે. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી વિધાઉટ થિંકિંગ dump, throw away rubbish and waste on land or in water. કારખાનાઓ અને સામાન્ય લોકો કચરો અને બગાડ વગર વિચારે જમીન પર કે પાણીમાં નાખે છે. Farm pesticides kill insects and create land pollution. ખેતીમાં વપરાતી જંતુનાશક દવા જંતુઓનો નાશ કરે છે અને જમીનનું પ્રદૂષણ પેદા કરે છે. And noise pollution is created by loud machines and sounds of horns. અને અવાજનું પ્રદૂષણ ઘોંઘાટિયા યંત્રો અને હોર્નના અવાજોથી પેદા થાય છે. Ocean life isn't safe from pollution. સમુદ્રી જીવન પણ પ્રદૂષણથી મુક્ત નથી. Sometimes people are hired, appointed on payment basis to clean up polluted seashore after an oil spill. ઢોળાવું. તેલ ઢોળાયા પછી પ્રદૂષિત દરિયા કિનારાને સાફ કરવા કેટલીક વાર માણસો પણ રોકવામાં આવે છે. Sometimes ships carrying petroleum have accidents and their oil spills into the ocean. પેટ્રોલિયમ લઈ જતા વહાણોને કોઈ વાર અકસ્માત થતાં તેમાંનું તેલ દરિયામાં ઢોળાય છે. ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. પ્રદૂષિત હવા, જમીન અને પાણી જોખમકારક છે. ડર્ટી એર ઓર સ્મોગ, સ્મોક મિક્સ્ડ વિથ ફોગ ઇઝ હાર્ડ ટુ બ્રીથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક. પ્રદૂષિત હવા કે ધુમાડાવાળા ગાઢ ધુમ્મસથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને લોકો અને પ્રાણીઓને માંદા પાડે છે. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક વેન દે ડ્રિંક ઇટ ઓર વોશ વિથ ઇટ ઓર લિવ ઇન ઇટ. લોકો અને પ્રાણીઓ જો પ્રદૂષિત પાણી પીએ કે તેનાથી ધુએ કે પાણીમાં રહે તો તે તેમને માંદા પાડે છે. It also kills plants. તેનાથી છોડ પણ મરી જાય છે. If land absorbs, sucks, drinks in too much of waste, nothing will grow on it and it becomes unfit to live on. જમીન બગાડ જો વધારે પડતો શોષે તો તેના પર કશું ઉગે નહીં અને રહેવા માટે ગેરલાયક બને છે. Controlling pollution is not easy. પ્રદૂષણને નિયંત્રિત કરવું સહેલું નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. મોટાભાગના લોકોને તેમની જીવન જીવવાની પદ્ધતિ બદલવાનું અઘરું પડે છે. ઇવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ, ફીલ ટુ બી વેરી ડિફિકલ્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ બીકોઝ ધે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ. સરકાર અને મોટી મોટી કંપનીઓને પણ સુધારાઓ કરવાનું અઘરું પડે છે કારણ કે તે સુધારાઓ ઘણીવાર લોકોમાં અપ્રિય અથવા
ખર્ચાળ હોય છે. હવેવર, સ્મોલ ચેન્જીસ કેન ઓલ્સો હેલ્પ. તેમ છતાં નાના નાના સુધારાઓ પણ ઉપયોગી થાય છે. રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધેમ અવે હેલ્પ્સ. વસ્તુઓને ફેંકી દેવાને બદલે ફરીથી વાપરવાનું મદદરૂપ થાય છે. યુઝિંગ લેસ વોટર ઓર રીસાયકલિંગ. રીયુઝિંગ અગેન એન્ડ અગેન ઓફ વોટર ઇઝ હેલ્પફુલ. પાણીનો ઉપયોગ ઘટાડવો કે તેને ફરી ઉપયોગમાં લેવું તે ઉપયોગી નીવડે છે. ઇન ફ્યુચર પીપલ વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી લાઇક વિન્ડ પાવર એન્ડ સોલાર એનર્જી. ભવિષ્યમાં લોકો સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો જેવા કે પવનથી પેદા થતી ઉર્જા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું શીખી લેશે. સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું બિરેન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આવકાર કરું છું. મિત્રો, ધોરણ 8ના લેટ્સ રીડ મોર સેક્શનની અંદર આપણે યુનિટ 3 સ્ટોપ પોલ્યુશનનો આજે લેક્ચર નંબર 2 જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ જોઈશું, તેમજ અધૂરા પાઠને આપણે પૂર્ણ કરીશું. આપણે અત્યાર સુધી જોયું કે પોલ્યુશન એટલે કે પ્રદૂષણના અલગ અલગ પ્રકાર છે. જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, અને એ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે આપણે તે જોયું. ચાલો પાઠને વિગતવાર સમજીએ. ડર્ટી વોટર. ડર્ટી, ગંદુ, દૂષિત. વોટર એટલે પાણી, દૂષિત પાણી. મેક્સ, મેક્સ એટલે બનાવે છે. પીપલ એન્ડ એનિમલ સિક, લોકો અને પ્રાણીઓને બીમાર. આપણે ગયા લેક્ચરમાં ઓલરેડી સુધી જોયું હતું. ચલો આગળ જોઈએ. વેન, જ્યારે, ધે ડ્રિંક ઇટ, કે દૂષિત પાણી લોકોને ક્યારે બીમાર બનાવે, તો જ્યારે લોકો અથવા તો કોઈ પ્રાણી ડ્રિંક ઇટ. તો વેન એટલે જ્યારે, અને ડ્રિંક એટલે પીવું, ઇટ એટલે તેને, કે જ્યારે લોકો અથવા તો પ્રાણીઓ દૂષિત પાણીને પીવે છે. ઓર વોશ, ધોવાણ કરે છે, કોઈ વસ્તુ ધોવે છે, કપડાં ધોવે છે, વાસણ ધોવે છે. વિથ ઇટ, તેના વડે. ઓર લીવ ઇન ઇટ, કે લીવ, લીવ એટલે રહેવું, જીવવું, કે પ્રાણીઓ તેની અંદર રહે, જીવે, તો તે શું પડે છે, બીમાર પડે છે. ઇટ, તે એટલે કે દૂષિત પાણી, અલ્સો કિલ્સ પ્લાન્ટ્સ. અલ્સો એટલે પણ, અને કિલ્સ એટલે મારી નાખે છે, અને પ્લાન્ટ્સ, પ્લાન્ટ્સ એટલે છોડવાઓને, તે છોડવાઓને પણ મારી નાખે છે. એટલે કે નાના છોડવાઓ પણ તેમાં ઉગી શકતા નથી, અને ઉગેલા હોય તો દૂષિત પાણી આપણે એને પીવડાવીએ તો તે મૃત્યુ પામે. ઇફ, જો, લેન્ડ, જમીન, એબસોર્બ્સ, ટુ એબસોર્બ્સ એટલે શોષે છે. કૌંસમાં શબ્દ આપ્યો છે સક્સ, અને ડ્રિંક્સ ઇન, ડ્રિંક્સ ઇન એટલે અંદર પીવું, અંદર ખેંચવું, પણ સક્સ એટલે, તો સક્સનો અર્થ થાય છે ચૂસી લે છે. કે જો જમીન એબસોર્બ, શોષે છે અથવા તો ચૂસી લે છે અથવા તો પાણીને અંદર ખેંચે છે, કયું, દૂષિત પાણીને. ટુ મચ, ખૂબ જ વધારે પ્રમાણમાં. ઓફ વેસ્ટ, કચરાવાળું અથવા તો નકામું, બગડેલું. નથિંગ વિલ ગ્રો ઓન ઇટ. નથિંગ એટલે કંઈ જ નહીં, કશું જ નહીં, અને ગ્રો એટલે ઉગવું, વધવું. તો વિલ ગ્રો એટલે ઉગશે નહીં, વધશે નહીં, કે કશું જ તેમાં વધશે નહીં કે ઉગશે નહીં. ઓન ઇટ, તેના ઉપર. કે જો કોઈ જમીન વધારે પ્રમાણમાં દૂષિત પાણીને એબસોર્બ, શોષશે, સક્સ, ચૂસશે, અથવા તો ડ્રિંક્સ ઇન, તેને અંદર તરફ ખેંચવા પ્રયત્ન કરશે. ટુ મચ, વધારે પ્રમાણમાં વેસ્ટ, દૂષિત પાણીને. તો નથિંગ વિલ ગ્રો ઓન ઇટ, તેના પર કશું જ ઉગશે નહીં. એન્ડ ઇટ બીકમ્સ, અને તે બને છે અનફિટ. ટુ અનફિટ એટલે લાયકાત વગરનું, અયોગ્ય. ટુ લીવ ઓન, ટુ લીવ ઓન એટલે તેના પર રહેવું. ટુ લીવ, જીવવું, રહેવું. તો વાક્ય શું કહે છે ફરીથી સમજી લઈએ. ઇફ લેન્ડ એબસોર્બ્સ ઓર સક્સ ઓર ડ્રિંક્સ ઇન ટુ મચ ઓફ વેસ્ટ, જો કોઈ જમીન
वेस्ट એટલે કચરો વધારે પ્રમાણમાં કચરાને અથવા તો દૂષિત પાણીને શોષે છે અથવા તો ચૂસે છે. નથિંગ વિલ ગ્રો ઓન ઇટ, તેના પર કશું જ ઉગતું નથી, એન્ડ ઇટ બિકમ્સ અનફિટ ટુ લીવ, અને તે જીવવા કે રહેવા માટે અયોગ્ય બની જાય છે. આપણે જાણીએ છીએ ઘરની આસપાસ કે કચરાપેટી હોય, તે કચરાપેટી જેટલા વિસ્તારમાં હોય છે એટલા વિસ્તારમાં તમે કશું ઉગાડશો તો ઉગશે જ નહીં, કારણ કે ત્યાં ખૂબ જ પ્રમાણમાં કચરો પડેલો હોય છે. એટલા માટે કંટ્રોલિંગ, ટુ કંટ્રોલિંગ એટલે કાબૂમાં લેવું. પોલ્યુશન એટલે પ્રદૂષણ. આપણે જાણીએ છીએ કે પ્રદૂષણને કાબૂમાં લેવું ઇઝ નોટ ઇઝી, સરળ નથી. મોસ્ટ પીપલ, વધારે પડતા લોકો અથવા તો મોટા ભાગના લોકો ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ. ડિફિકલ્ટ એટલે મુશ્કેલી અથવા તો મુશ્કેલ. ટુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, મોટાભાગના લોકો મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા છે. શેના માટે? ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. ચેન્જ એટલે બદલવું. શું બદલાવ લાવવો? ધેર વે ઓફ લિવિંગ. ધેર એટલે તેઓનો, વે એટલે રસ્તો નહીં, પણ અહીંયા વે એટલે પદ્ધતિ, ઓફ લિવિંગ એટલે જીવવાની. તો વે ઓફ લિવિંગ એટલે જીવવાની પદ્ધતિ, કે મોટાભાગના લોકો તેમના જીવવાની પદ્ધતિમાં બદલાવ લાવવામાં મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા છે. ઇવન, ઇવન એટલે એટલે સુધી કે ગવર્મેન્ટ્સ, ગવર્મેન્ટ એટલે સરકાર, અને ગવર્મેન્ટ્સ એટલે સરકારો, એન્ડ બિગ કંપનીઝ મને મોટી સંસ્થાઓ ફાઇન્ડ ઇટ હાર્ડ, મુશ્કેલી અનુભવે છે. એટલે સુધી કે મોટી સંસ્થાઓ પણ મુશ્કેલી અનુભવે છે. શેના માટે લખ્યું છે? ફીલ ટુ બી વેરી ડિફિકલ્ટ. ફીલ એટલે અનુભવવું, વેરી ડિફિકલ્ટ, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ખૂબ જ વધુ મુશ્કેલી અનુભવવી. શેના માટે મુશ્કેલી અનુભવે છે સરકારો અને મોટી સંસ્થાઓ? ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ. ઇન્ટ્રોડ્યુસ એટલે રજૂ કરવું અથવા તો પ્રવેશ કરાવવો. ચેન્જીસ, ચેન્જ એટલે બદલાવો, અને ચેન્જીસ એટલે બદલાવો. ને બીકોઝ, કારણ કે, દે આર ઓફન, ઓફન એટલે અવારનવાર, અનપોપ્યુલર, બિન પ્રખ્યાત હોય છે. કે જે બદલાવ હોય છે એ મોટા ભાગે પ્રખ્યાત હોતા નથી. આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયની અંદર લોકો બળદગાડા વાપરતા હતા, અને આજના યુગમાં ટુ વ્હીલ કે ફોર વ્હીલ વાપરે છે. ગામડાઓની અંદર પણ ટુ વ્હીલ, ફોર વ્હીલ. હવે તો બળદગાડા એટલે એક સ્ટેટસ થઈ ગયું કહેવાય છે ગામડાઓમાં, કે જેની પાસે ખૂબ પૈસો હોય એ લોકો બળદગાડા શોખ માટે રાખે છે. તો એ બદલાવ જે આવ્યો આજથી 50 વર્ષ પહેલાં, કીધું કોઈએ કે ભાઈ એવા વાહનોની શોધ થશે કે જાનવર એમાં નહીં જોડાય, તો લોકો હસતા હતા એવું થોડું બને, પણ આજે શક્ય છે જ, આપણે જોઈએ છીએ. તો એવો બદલાવ લાવવો, તાત્કાલિક બદલાવ લાવી શકાતો નથી. તો સરકારો પણ આ બદલાવ લાવવામાં મુશ્કેલી અનુભવે છે. દે આર ઓફન અનપોપ્યુલર, કારણ કે તે અવારનવાર બિનપ્રખ્યાત હોય છે, ઓર એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, તે ખર્ચાળ હોય છે. પહેલાંના સમયમાં પણ ટુ વ્હીલ, ફોર વ્હીલ હતા જ, પણ એની કિંમત ખૂબ જ હતી, અને તેથી લોકો તેને જલ્દીથી લેતા ન હતા. લોકોની ખરીદ શક્તિ ઓછી હતી, માટે લોકો તેને જલ્દીથી અપનાવતા ન હતા. અને હવે તો બળદગાડાની જગ્યાએ ગામડે ગામડે, ખેતરે ખેતરે ટ્રેક્ટરો જોવા મળે છે. તો પહેલાંના સમયમાં ટ્રેક્ટરો તો હતા જ, બરાબર. તો લોકો એક બિનપ્રખ્યાત અથવા તો પછી એક્સપેન્સિવ, ખર્ચાળ હોવાને કારણે એ બદલાવને સ્વીકારતા ન હતા. પણ હવે લોકોને ખબર પડી કે આનો ખર્ચો તો આપણે એક પાકની ઉત્પાદનમાં નીકળી જશે, બીજા વર્ષથી તો બધું મફતમાં પડવા લાગશે, માટે લોકોએ તે અપનાવવાનું ચાલુ કર્યું. હાઉ એવર એટલે તેમ છતાં, સ્મોલ ચેન્જીસ, સ્મોલ એટલે નાનું અથવા તો નાના, ચેન્જીસ એટલે બદલાવ, નાના બદલાવો, કેન ઓલ્સો હેલ્પ, પણ મદદ કરી શકે છે. રીયુઝિંગ થિંગ્સ, રીયુઝિંગ એટલે પુનઃ, હેલ્પ એટલે મદદ આપણે જાણીએ છીએ, અને રીયુઝિંગ એટલે પુનઃ ઉપયોગ. થિંગ્સ વસ્તુઓનો, ઇન્સ્ટેડ ઓફ, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, વસ્તુઓને પુનઃ ઉપયોગ કરવો, ને બદલે, તેને બદલે થ્રોઈંગ ધેમ અવે. થ્રો એટલે ફેંકવો, ને થ્રોઈંગ ફેંકી દેવાને, વસ્તુઓને ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ફેંકી દેવાને બદલે, રીયુઝિંગ પુનઃ ઉપયોગ કરવો, થિંગ્સ વસ્તુઓનો, ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ફેંકી દેવાને બદલે વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરવો. હવે હેલ્પ્સ,
मदद करता ज आव्यो छे के वस्तुओं ने फेंकी देवाने बदले तेनो पुनः उपयोग करो। जेम के एक्जाम्पल तरीके आपणे तमे कदाच कोई खरीदी करवा माटे गया हो। चलो बात करिए तमारे फेवरेट पिज्जा नी छे, ओके पिज्जा लेवा गया तो पिज्जा हट माथी तमने शुं मळे छे? एक खोखू मळे जेमा पिज्जो मूकीने आपे, अने खोखू खुल्लू आपे ना, एने एक बेगमां मूकीने आपे एटले के एक चपलामां मूकीने आपे प्लास्टिकना। पछी आपणे शुं करीए? घरे आवीए प्लास्टिकनी थैलीने फेंकी दईए, खोखू खोलीने पिज्जा खाई लईने खोखू पण કચરાપેટીમાં જવા દઈએ। પણ જે ખોખું જે છે એ તમે કચરામાં નાખી દો, પણ જે પ્લાસ્ટિકની થેલી આવી છે એને તમે કચરાની ડોલની અંદર મૂકી દો તો બીજી વખત એ કચરાની ડોલને મમ્મીને ધોવી નહીં પડે, કારણ કે કચરો તમારો સીધો એ પ્લાસ્ટિકના ચપલામાં જ ગયો। અને પછી જ્યારે પણ કચરા લેવા માટે કોઈ વ્યક્તિ આવે ત્યારે એ જબલું જ ફેંકી દેવાનું, આખું ભરાઈ જાય ત્યારે, અડધું હોય ત્યારે નહીં। તો એ ફેંકી દેવાને બદલે હેલ્પ્સ મદદરૂપ બને છે, રીયુઝિંગ ફરીથી ઉપયોગમાં લેવો। યુઝિંગ લેસ વોટર, યુઝિંગ યુઝ એટલે ઉપયોગ કરવો અને યુઝિંગ એટલે વાપરતા રહેવું, લેસ લેસ એટલે થી ઓછું અથવા તો થી નાનું, વોટર પાણી કે પાણીનો ઓછો ઉપયોગ કરવો, તમે જેટલું લો છો એના કરતાં ઓછો ઉપયોગ કરવો। ઓર રિસાયકલિંગ, રિસાયકલિંગ એટલે પુનઃ વપરાશ યોગ્ય બનાવવું, પાણીનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અથવા તો પછી એને ફરીથી વપરાશ યોગ્ય બને તેવો ઉપયોગ કરવો જોઈએ। લખ્યું છે જો રિયુઝિંગ અગેન એન્ડ અગેન, રિયુઝિંગ એટલે પુનઃ ઉપયોગ કરવો, અગેન એન્ડ અગેન એટલે વારંવાર એ પાણીનો ફરીથી ઉપયોગ કરવો। આપણે વચ્ચે હમણાં સમાચારમાં સાંભળેલું કે એક યંત્રની શોધ થઈ છે કે જે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવી દે છે, તેવા યંત્રોનો વિકાસ કરવો જોઈએ જેથી કરીને પાણીનો આપણે રિયુઝિંગ અથવા તો રિસાયકલિંગ કરી શકાય। રિયુઝિંગ એટલે ફરીથી ઉપયોગ કરવો અને રિસાયકલિંગ એટલે પુનઃ વપરાશયોગ્ય બનાવવો। તો યુઝિંગ લેસ વોટર, પાણીનો ઓછો ઉપયોગ કરવો અથવા તો રિસાયકલિંગ ઓફ વોટર ઇઝ હેલ્પફુલ, રિસાયકલિંગ એટલે પુનઃ વપરાશયુક્ત બનાવવું એટલે કે શુદ્ધ કરવું ઇઝ હેલ્પફુલ, મદદરૂપ થાય છે। અગેન એટલે ફરીથી અને હેલ્પલૂપ એટલે મદદરૂપ, તો અગેન એન્ડ અગેન એટલે ફરી ફરી, કોઈ પણ વસ્તુને એકની એક વખત વાપર્યા પછી એને ફરીથી ઉપયોગ લઈ શકાય। જેમ તમે કરો છો ભણતા હો ત્યારે ઉપયોગ, રબર ઇરેઝર જે કહો છો એ એક વખત વાપર્યું પછી એને ફેંકી નથી દેતા, કાળું થઈ જાય શું કરીએ, ક્યાંક ઘસીને બાજુ સફેદ કરી નાખીને પછી પાછું આપણે એને બીજી વખત ઉપયોગમાં લઈએ છીએ। ઇન ફ્યુચર, ફ્યુચર એટલે ભવિષ્ય, ઇન એટલે માં કે ભવિષ્યમાં, પીપલ લોકો વિલ લર્ન, લર્ન એટલે શીખવું અને વિલ લર્ન એટલે શીખશે, ભવિષ્યના લોકો શીખશે, શું શીખશે, ટુ યુઝ, યુઝ એટલે ઉપયોગ કરવાનો, શું તો ક્લીનર ફોર્મ્સ, ક્લીનર ફોર્મ એટલે શુદ્ધ સ્વરૂપ, કે ભવિષ્યમાં લોકો શુદ્ધ સ્વરૂપનો ઉપયોગ કરવાનો શીખશે। સાહેબ કોનો શુદ્ધ સ્વરૂપ? લખ્યું છે ઓફ એનર્જી, ઉર્જાનો, કે ઉર્જાના શુદ્ધ સ્વરૂપને લોકો ભવિષ્યમાં ઉપયોગ કરતા શીખશે। લાઈક જેમ કે વિન્ડ પાવર, વિન્ડ એટલે પવન આપણે જાણીએ છીએ, પાવર એટલે ઉર્જા, પવન ઉર્જા એન્ડ સોલાર એનર્જી, એનર્જી એટલે ઉર્જા અને સોલાર એનર્જી એટલે સૌર ઉર્જા આપણે જાણીએ છીએ। અત્યારે આપણી આસપાસ કેટલી જગ્યાએ આપણે સોલાર પેનલ લાગેલી જોઈએ છીએ, પાઠ જ્યારે લખાયો હતો ત્યારે નહોતું લાગ્યું, પણ પાઠ લખાયો એના 5 વર્ષ પછી એ શક્ય બની ગયું છે। બરાબર મિત્રો, આપણે આસપાસ આપણે કેટલી જગ્યાએ સોલર પેનલ લગેલા જોઈએ જ છીએ, એટલે કે ભવિષ્યના લોકો હજી પણ એનો વધારે પડતો ઉપયોગ કરવાના જ છે। તો ભવિષ્યના લોકો, ઇન ફ્યુચર પીપલ વિલ લર્ન શીખશે ટુ યુઝ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી, ઉર્જાનો શુદ્ધ સ્વરૂપનો ઉપયોગ કરવાનો, લાઇક વિન્ડ પાવર ઓર સોલર એનર્જી, સૌર ઉર્જા કે પવન ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કરવાનું શીખશે। તો આ સાથે પાઠ પૂર્ણ થાય છે, ચાલો આપણે એક્સરસાઇઝ તરફ આગળ વધીએ। એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 1 એ રાઇટ ધ વર્ડ નિયરેસ્ટ, નિયરેસ્ટ એટલે નજીકમાં નજીક, ઇન મિનિંગ અર્થમાં, શબ્દ કે જે અર્થમાં નજીક હોય, ટુ ધ અંડરલાઇન પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ, અંડરલાઇન પાર્ટ એટલે લીટી કરેલ ભાગ, અને ઓફ ધ સેન્ટેન્સ વાક્યમાં, કે વાક્યની અંદર જે શબ્દ નીચે લીટી કરેલી છે એ લીટી કરેલા શબ્દના જેવો જ અર્થ ધરાવતો શબ્દ હોય તે લખો। તો ચાલો પહેલું વાક્ય જોઈએ,
द कैट चैम्बर्ड ओवर द ग्लास ऑफ मिल्क, बिलाड़ी दूधना ग्लास पर कूदी, द मिल्क वॉज स्प्रेड फैलायू ऑल ओवर द फ्लोर ऑफ द किचन, रसोड़ा भोईतड़िया पर, बिलाड़ी दूधना ग्लास पर कूदी एट शू थूध ग्लास रसोड़ा भोईतड़िया पर ढोड़ाई गयो, तो वॉज स्प्रेड एट फैलायू, तो फैलायू शू कहवा ढोड़ायू कहवा, तो बने स्पिल्ट, तो अपना जवाब बन स्पिल्ट, जो अपने अंडरलाइन कर आपेलो है, डब एट ढगलो थवो, वेस्टर्ड एट बगड़व, सोयल्ड एट मटीवाड़ो थवो, तो पानी दूध ढोड़ाए तरह सब एक है बगड़े, पर वॉज स्प्रेडन सामनाथी जवाइए तो स्पिल्ट। बीजू है वेन जयरे देर इज अ लॉट ऑफ प्रेशर इन साइड कूकर, प्रेशर एट दबाण, कूकर अंदर जयरे घणु बधु दबाण थाय, इट्स विसल गोस अप तेनी सीटी ऊपर जाए, एंड वेपर कम्स आउट, वेपर वराड़ कम्स आउट बहार आवे छे, तो एना अलग अलग चार शब्द में थी लाइस अवे, ब्रेक्स आउट, रिलीज अने इवापोरेट। लाइस अवे ले पढ़िया रहू, जे शब्द अहीं थोड़ो भेगो थई गयो छे तमे अलग करते जो, ब्रेक्स आउट एटले तूटी जवुं, रिलीज एटले मुक्त थवुं, अने इवापोरेट एटले बाष्पीभवन थवुं, तो वराड़ बहार आए एनो शू थाय, रिलीज थाय छे, मुक्त थाय छे, छूटी थाय छे, नी अंदर थी बहार निकले छे। वी फील धेट अपने अनुभवीए छीए, इट इज ऑलमोस्ट इम्पेसिबल, ऑलमोस्ट एट लगभग इम्पोसिबल, अशक्य लगभग अशक्यता अपने अनुभवीए छीए, शू टू स्टॉप पीपल लोग ने अटकवा, फ्रॉम ब्रेकिंग ट्राफिक रूल्स वाहनना नियमों ने तोड़ता अटक, भारतनी अंदर तो खास बने छे के लगभग लोग ने वाहनना जे नियमों वाहन व्यवहारना जे नियमों ने तोड़ता अटकवा लगभग अशक्य बाबत छे, कोई बाबत अशक्य नहीं, मुश्किल हो अशक्य नहीं, तो चलो एना चार शब्द जुए, थॉटलेस एट विचार वगर, डेन्जरस खतरावाड़ू, एक्सपेन्सिव एट खर्चाड़, ने अपना जवाब बन हार्ड सखत है मुश्किल है। वी शूड नॉट थ्रो अवे प्लास्टिक बेग्स, अपने प्लास्टिक जबलों ने फेंकी देवा जुए नहीं, वी शूड फाइंड आउट वेज, अपने रस्ता शोधी लेवा जुए, टू यूज धेम इन डिफरंट फॉर्म्स, तुमने अलग अलग रीते उपयोग में लेवाना, टू मेक डिफरंट थिंग्स फ्रॉम देम, तेमाथी बीजी अलग अलग वस्तु बनावाना, प्लास्टिक जबलाओमांथी तमे चित्र बनाओ, चित्र दोरी ने एमां कलर भरवाना, बदले रंगीन जबला जे आवे होय एने लगाई दो, पतंगनी अंदर पूछड़ियों बनावता हसो, तो बधुं प्लास्टिकमांथी घणो बधो अलग अलग तमे उपयोग करी शको छो। तो चलो जोईए आपणो शब्द छे यूज धेम इन डिफरंट फॉर्म्स, यूज धेम तेमनो उपयोग करवो इन डिफरंट फॉर्म्स अलग अलग स्वरूपमां, तो मीन्स रिसाइकल करवो, शुं थशे रिसाइकल करवो। चलो एक्सरसाइज में आगे बढ़िए, एक्सरसाइज नी अंदर जो क्वेश्चन वन बी, क्वेश्चन वन बी शू कहे, मेक बनाओ, वन वन एट एक सेंटेन्स वाक्य, यूजिंग दीस वर्ड्स आ शब्द उपयोग कर, क्या शब्द अँपेला है, चॉकस्टिक एप्सॉप, बे शब्द आप चॉकस्टिक और बीजू है एप्सॉप, बने अलग पड़ो ना तो जोड़े वाँची सको, चॉकस्टिक एप्सॉप, चौक, चॉकस्टिक एट चौक, शिक्षकों जो बोर्ड पर लगे ए चॉकस्टिक ने चौक ज कहवा, एप्सॉप शोषण करव, अपने हमें जो स्पेलिंग में शू आंसर, तो वाक्य बना चॉकस्टिक एप्सॉप्स इंक ऑन द पेजिस, चौक पत्ता उपरना, ऑन द पेजिस पत्ता पर इंक एट साई ने एप्सॉप शोषी ले छे, कि जो तब कोई चौक ने साई पेनो थी कोई पत्ता पर लखेलू होनी पर मूकी रखो तो सोसाई जाए। बीजू है हायर्ड एन ऑटो, हायर्ड एट भाड़े थी लाव, एन ऑटो ए रिक्शा, रिक्शा भाड़े थी लावी, तो वी हायर्ड एन ऑटो फॉर रेलवे स्टेशन, अमे रेलवे स्टेशन माटे रिक्शा भाड़े थी लाव्या। तीजू है जम्पड थॉटलेसली, विचार्या वगर कूदी गयू, तो ही जम्पड थॉटलेसली इन टू द वॉटर, तो विचार्या वगर ज पानी में कूदी गयो। आ बदा शब्द उपयोग कर अपने वाक्य बना दीदा, तब गुजराती में बनावता ज हसो, तमने आवड़े जैसे टेन्स आवड़ता हे और परफेक्ट आवड़े, तो टेन्स प्रेक्टिस् करता रहो। चलो आगे बढ़िए, क्वेश्चन टू ए, आंसर इन द वन वर्ड, आंसर इन वन वर्ड, एक शब्द में जवाब आप। चलो चलो क्वेश्चन शू है जुए, वॉट टू चूला रिलीज, वॉट एट शू चूला रिलीज, एट चूला मुक्त करे, तो चूला शू मुक्त करे, तो अपने जाने चूला में हमेशा शू निकले धुमाड़ो, तो धुमाड़ा ने अंग्रेजी में शू कहवा स्मोक, तो अपने जवाब बनी गया स्मोक। बीजू है वॉट मेक्स द एर डर्टी, मेक्स एट बनावे द एर हवा, डर्टी दूषित हवा, ने दूषित कोण बनावे, तो बे वस्तु, एक तो अलग अलग प्रकार वायुओ, बीजे धुमाड़ो,
तो गैसेस एंड स्मोक। त्रीजो सवाल छे, व्हाट इज द सॉल्यूशन। सॉल्यूशन એટલે નિરાકરણ, ટુ થ્રો અવે થિંગ્સ, થ્રો અવે ફેંકી દેવું થિંગ્સ, વસ્તુઓને ફેંકી દેવાનું નિરાકરણ શું? વસ્તુ ફેંકી નહીં આપણી પાસે રાખીએ તો આપણે શું કરીએ, એનો બીજી વખત ઉપયોગ કરીએ તો એને શું કહેવાય, રીયુઝ। ચોથું છે, વિચ ઇઝ ધ ક્લીનર ફોર્મ, શુદ્ધ સ્વરૂપ ઓફ એનર્જી લાઈફ, ઉર્જા જીવનનું, કે ઉર્જામાં જીવનનું, ઉર્જાનું જે જીવન છે। એનર્જી શબ્દ એકચ્યુઅલી લાઈફ શબ્દ અહીંયા ખોટો મુકાઈ ગયો છે, લાઈફ શબ્દ આવવો જોઈએ નહીં, લાઈફને તમારે દાટી દેવાનો। ઓકે, વિચ ઇઝ ધ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી, ઉર્જાનું શુદ્ધ સ્વરૂપ કયું? બે સ્વરૂપ, સોલાર એનર્જી, વિન એનર્જી, સૌર ઉર્જા અને પવન ઉર્જા, ધુમાડા વગરની ઉર્જા છે। ઓકે, ક્વેશ્ચન નંબર 5, જો ફટાકડા ફૂટે તો શું થાય, ધુમાડો થાય, કહેવાય તો ફટાકડા ફૂટે ધુમાડો થાય તે શુદ્ધ સ્વરૂપ કહેવાય નહીં, પણ આપણે સૂર્યના કિરણથી જ્યારે સૂર્યકુકરનો ઉપયોગ કરીને રસોઈ કરીએ તો ધુમાડો ના થાય, બરાબર, તેને શુદ્ધ સ્વરૂપ કહેવાય। પાંચમો સવાલ છે, વોટ ડુ ધ હાયર્ડ મેન ડુ, હાયર્ડ એટલે ભાડેથી, ડુ મેન માણસો ડુ કરે છે, કે ભાડેથી લેવાના માણસો શું કરે છે, એટ ધ પોલ્યુટેડ સીશોર, પ્રદૂષિત દરિયા કિનારે, આફ્ટર ધ ઓઇલ સ્પિલ, તેલ ઢોળાયા પછી ભાડેથી લેવાના માણસો શું કરે, તો સાહેબ દરિયા કિનારો સાફ કરે, યસ, તો ક્લીન ધ સીશોર, દરિયા કિનારાને સ્વચ્છ કરે છે। ચાલો ક્વેશ્ચન 2B માં આપણે આગળ વધીએ, ફિલ ધ ડિટેલ્સ ફ્રોમ ધ લેસન, પાઠમાંથી વિગતો પૂર્ણ કરો। તો પહેલું છે ટાઈપ ઓફ પોલ્યુશન, પ્રદૂષણનો પ્રકાર, આપણે પહેલો પ્રદૂષણનો પ્રકાર મેં લીધો છે એર પોલ્યુશન। પછી છે સોર્સિસ, સોર્સિસ એટલે સ્ત્રોતો, તો હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય, તો ફેક્ટરીથી થાય, વાહનોથી થાય અને ચૂલાથી થાય, ફેક્ટરીમાંથી ધુમાડા નીકળે, વાહનોમાંથી ધુમાડા નીકળે અને ચૂલામાંથી ધુમાડા નીકળે, એટલા માટે સોર્સિસમાં સોર્સ એના સ્ત્રોતો કયા, તો ફેક્ટરી, વ્હીકલ અને ચૂલા। પોલ્યુટન્ટ્સ, પ્રદૂષકો કયા કયા, તો સ્મોક, ધુમાડો અને સ્મોક ધુમ્મસ, એનાથી ધુમાડો પણ થાય અને ધુમ્મસ પણ થાય। હવે રેમેડીઝ એટલે કે એના ઉપાયો, રેમેડીઝ એટલે શું થાય, ઉપાય, કે આ પ્રદૂષણ અટકાવવું તો શું કરવું પડે, તો લોકોએ સોલાર એનર્જીનો ઉપયોગ કરવો પડે, ફેક્ટરીની અંદર સોલાર એનર્જી વાપરવી જોઈએ, વ્હીકલમાં ઇલેક્ટ્રિસિટી અને ચૂલાની જગ્યાએ આપણે સીએનજી ઉપયોગ કરી શકીએ, એલપીજી વગેરે વાપરી શકીએ છીએ, વાહનોની અંદર પણ સીએનજી વપરાય છે। ચલો હવે ફરી પાછું જોઈએ ટાઈપ ઓફ પોલ્યુશનમાં, લેન્ડ પોલ્યુશન, જમીનનું પ્રદૂષણ, તો એના જે સોર્સિસ છે કે જમીનનું પ્રદૂષણ સેના લીધે ફેલાય છે, એના સ્ત્રોતો કયા, આપણે જાણીએ છીએ ફેક્ટરીઝ અને લોકો, લોકોને કારણે જમીન પ્રદૂષિત થાય છે, આપણે જે કચરો જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, એના પોલ્યુટન્ટ્સ કયા કયા છે અને પ્રદૂષકો કયા કયા છે, તો રબીશ, કચરો, વેસ્ટ, નકામો કચરો, નકામા પદાર્થો અને ફાર્મ પેસ્ટિસાઇડ, ખેતરના જંતુ નાશકો, એની જગ્યાએ મારે રેમેડીઝ એના ઉપાયો શું કરવા જોઈએ, તો રિસાયકલિંગ, રીયુઝ, સ્ટોપ યુઝ ઓફ પેસ્ટિસાઇડ, સ્ટોપ એટલે અટકાવવું, યુઝ ઓફ પેસ્ટિસાઇડ કે જંતુનાશકનો ઉપયોગ અટકાવવો જોઈએ, રિસાયકલિંગ શુદ્ધિકરણ કરવું જોઈએ અને રીયુઝ ફરીથી ઉપયોગ કરવો જોઈએ, કે કોઈ પણ વસ્તુ રસ્તા પર ફેંકી દેવાનું એટલે એનો ફરીથી ઉપયોગ કરીએ, જેથી કરીને આપણે કચરો ઓછો બહાર ફેંકીશું। થર્ડ છે ટાઈપ ઓફ પોલ્યુશનમાં વોટર પોલ્યુશન, પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, તો એના સ્ત્રોતો કયા કયા, તો પાણીના પ્રદૂષણમાં સ્ત્રોતોમાં બધામાં ફેક્ટરી તો આવશે જ, પીપલ પણ બંનેમાં આવે છે અને શિપ્સ, જહાજો। પોલ્યુટન્ટ્સ એના પ્રદૂષકો કયા કયા કહેવાય, તો ડર્ટી વોટર, વેસ્ટ અને ઓઇલ, દૂષિત પાણી, વેસ્ટ, કચરો, ઓઇલ, તેલ, અને એના રેમેડીઝ, એનો ઉપયોગ, તો રીયુઝ, રિસાયકલ અને યુઝિંગ સેફ્ટી મેઝર્સ, સેફ્ટીના, સેફ્ટી એટલે સુરક્ષાના માપદંડોનો ઉપયોગ કરવો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ બધામાં એક્સરસાઇઝમાં, સ્પેલિંગમાં ખબર પડી હશે। ફરી મળીશું આવતા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે। જય ભારત, જય હિન્દ।